આજથી અમદાવાદ તેમજ રાજ્યમાંથી 2325 એક્સપ્રેસ બસ સેવા શરૂ થશે, જેમાં રોજના 5 લાખ મુસાફરો લાભ લઈ શકશે. અત્યાર સુધી માત્ર 30% બસો ચાલુ હતી, તે તાલુકાથી તાલુકામાં જ મુસાફરી કરતી હતી, પરંતુ હવે એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે જ રાજ્યભરમાં બસો દોડતી થશે. મહત્વનું છે કે એક્સપ્રેસ બસ મુખ્ય સ્ટેશનથી મુખ્ય સ્ટેશન વચ્ચે ક્યાંય ઊભી રહેશે નહીં અને માત્ર મોટા ડેપો હશે ત્યાં જ ટેમ્પરેચર ગનની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને સ્ટેશન પર બસ રોકાશે. બેનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ તેમજ ગુજરાતમાં આજથી એક્સપ્રેસ બસો જે છે એસટીની તે તમામે તમામ ચાલુ કરવામાં આવી છે. જ્યારે આજથી બસ ચાલુ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર તેમજ સૌરાષ્ટ્રબાજીની આ તમામે તમામ જે બસો છે તેમને ટ્રીપ બાય ટ્રીપ સેનેટાઇઝ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને અહીંયાથી લઈ જવામાં આવે છે. જો કે હજુ ઘણા લોકોને જાણ ન હોવાથી ટ્રીપમાં માત્ર ને માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો જ ઉપસ્થિત રહે છે, મુસાફરો ઉપસ્થિત રહે છે. જે પ્રમાણે કોરોનાની મહામારી હતી ત્યારે અનલોક 2નો જ્યારે આજથી પ્રારંભ છે ત્યારે અહીંયા લોકોને પૂછીશું શું સાવચેતીના પગલાં અને લોકોને શું એક સંદેશ આપવા માંગશો આજથી એસટી બસ ચાલુ છે. એસટી બસ ચાલુ તો થઈ છે પણ એનું શેડ્યુલ પ્રોપર નથી એટલે બીજો કોઈ ઇશ્યુ નથી, પણ જ્યારે ખુદ નીકળીએ છીએ તો બેટર છે કે આપણે ખુદ પ્રિકોશન લઈએ, માસ્ક ગ્લોવ્સ એવું પહેરીને નીકળીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, બસ બીજો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. ચોક્કસ લોકો પણ કહે છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ અને ખાસ કરીને માસ્ક અને ગ્લોવ્સ, અને જે પ્રમાણે મુસાફરી કરતા જે લોકો છે મુસાફરો છે તેમણે પણ પોતાની જાતે જ પ્રિકોશન લેવા જોઈએ. કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. સમાચાર મળી રહ્યા છે હાલ.